આજે છે ફાધર્સ ડે, તો આપ સૌને હેપી ફાધર્સ ડે. ફાધર્સ ડે પર અમે આપને એક એવા પિતાની વાત કરીશું જેમનું જીવન દરેક માટે પ્રેરણારૂપ છે, કેમ કે તેમના દીકરાએ દેશની એવી સેવા કરી છે કે જેને લઈને તેમનું અને તેમના પૂરા પરિવારનું નામ અમર થઈ ગયું છે. આજે ફાધર્સ ડે, આજે અમે આપને એક એવા પિતાની વાત કરવાના છીએ જેમના માટે તેમનો દીકરો ગર્વનો દરિયો છે, જેમણે પોતાનો પુત્ર દેશ સેવામાં સમર્પિત કરી દીધો. તે પિતા એટલે અમદાવાદના વીર શહીદ એવા ઋષિકેશ રામાણીના પિતા વલ્લભભાઈ રામાણી. એક પિતા જેમણે પોતાના પુત્રને આંગળી પકડી ચાલતા શીખવ્યો અને જુવાન થયો ત્યાં સુધીની તમામ ઈચ્છાઓ પૂરી કરી. વલ્લભભાઈ પહેલેથી જ સમાજ સેવા અને દેશભક્તિના કાર્યો કરતા હતા, તેથી પોતાના સંતાન એવા ઋષિકેશ રામાણીમાં પણ એ જ દેશભક્તિના સંસ્કારનું સિંચન કર્યું અને પિતાના પગલે ઋષિકેશ રામાણીએ 2001માં નેશનલ ડિફેન્સ એકેડેમી જોઈન્ટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને પિતાએ પણ પુત્રની ઈચ્છા પૂરી કરવા સાથ આપ્યો અને હામી ભરી. ઋષિકેશ નાનપણથી જ ખૂબ જ ચંચળ અને ખૂબ જ ઉત્સાહી અને સૈનિક સ્કૂલ જવા માટે આતુર હતો. સૈનિક સ્કૂલમાં 6-12 ભણ્યો, ત્યાંથી યુપીએસસી ક્લિયર કરી નેશનલ ડિફેન્સ એકેડેમી જોઈન કરી. નેશનલ ડિફેન્સ એકેડેમીમાં 3 વર્ષ સુધી આર્મી, નેવી, એરફોર્સ ત્રણેય અધિકારીઓની સાથે ટ્રેનિંગ થતી હોય છે. એમાં એમણે ઇન્ફેન્ટ્રી સિલેક્ટ કરેલું હતું અને ત્યાંથી પાસ આઉટ થઈ ઇન્ડિયન મિલિટરી એકેડેમીમાં 1 વર્ષ ટ્રેનિંગ પૂર્ણ કરી 2005માં એ કમિશન થયા. ગર્વની પળ એ હતી કે એ દિવસે જ્યારે પાસ આઉટ થાય કેડેટ્સ અને એને જે પ્રથમ રેન્ક લેફ્ટનન્ટ તરીકે આપવામાં આવે એ રેન્ક એના પેરેન્ટને પહેરાવવાનો મોકો મળતો હોય છે અને એ મોકો અમને મળેલો, એનું અમને ખૂબ મોટું ગર્વ હતું. આગળ જતા દેશભક્તિથી ઉમદા કામગીરી કરી ઋષિકેશ રામાણીએ 2005માં ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ થયા અને નવા પદ સાથે પોતાની સેવા આપતા રહ્યા, દેશ માટે કામ કરતા રહ્યા અને એક સમય એવો આવ્યો જ્યારે તેઓ આ દેશ સેવામાં 2009માં શહીદ પણ થયા. ત્યારે પિતાને એક બાહોશ પુત્ર ગુમાવવો પડે છે, પરંતુ તેમને ગર્વ થાય છે કે તેમનો પુત્ર અમર છે અને દેશ સેવામાં મોટામાં મોટું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. થોડાક સમયમાં એને સ્પેશિયલ રેન્ક એટલે કે ફિલ્ડ રેન્ક કહેવાય છે આર્મીની અંદર, એટલે કેપ્ટન પછીનો હોદ્દો જે છે મેજર એને આપવામાં આવ્યો અને કંપની કમાન્ડર તરીકે એને જવાબદારી આપવામાં આવી હતી. એ દરમિયાન 10 આતંકવાદીઓ ઘૂસ્યા છે એવી માહિતી ગુપ્તચર ખાતાએ આપી. એના આધારે એને એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એના કંપની કમાન્ડર તરીકે એને જવાબદારી હતી. એ દરમિયાન જે વાત થઈ કે 6 જૂન 2009 એ આમને સામને મુઠભેડમાં એણે 3 આતંકવાદીઓને ઠાર કર્યા પછી એ અને સાથે એનો એક બડી પણ શહીદ થયા. અમને બહુ મોટો ગર્વ છે કે અમારો પુત્ર દેશ માટે બલિદાન આપ્યું છે. આ બલિદાનને સર્વોચ્ચ બલિદાન કહેવામાં આવે છે, એટલે કે એનાથી મોટું કાંઈ ન હોઈ શકે. એટલે એવા એક ગર્વાન્વિત પિતા તરીકે અમને ખૂબ મોટો ગર્વ છે. વલ્લભભાઈ આજે પણ દેશભક્તિ માટે ગુજરાતીઓ અને અનેક પરિવારોના પુત્ર દેશ સેવામાં જાય તે માટે એક ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે. આ ટ્રેનિંગ સેન્ટર મારફતે તેઓ અન્ય લોકોને માર્ગદર્શન પણ પૂરું પાડે છે. સલામ છે આવા પિતાને, સલામ છે તેમની દેશભક્તિને. આજે ફાધર્સ ડે ના દિવસે વલ્લભભાઈ રામાણી તમામ પિતા માટે એક મિસાલ સમાન છે. સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.